નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો હેવાનિયતોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસની 19 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હીની સફરજંગ હોસ્પિટલમાં મોત થયું છે. આ ઘટનાને પીએમ મોદીએ પણ ખૂબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ત્યારે યોગી આદિત્યનાથે પણ ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી એસઆઈટીની રચના કરી છે અને આ એસઆઈટીમાં સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. હેવાનિયતનો ભોગ બનેલી યુવતીનું મૃત્યુ થતાં જ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એમાં પણ રાતોરાત પરિવારની હાજરી વગર જ અંતિમ સંસ્કાર કરી નાખતા પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો અને તેમણે તેની ગંભીરતા લીધી છે. સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું છે કે પીએમ મોદીએ હાથરસની ઘટના ઉપર વાત કરી છે અને કહ્યું છે કે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. યોગી આદિત્યનાથ ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી એસઆઈટીની રચના કરી છે અને આ એસઆઈટી સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. મળતી માહિતી મુજબ આ એસઆઈટીના અધ્યક્ષ સચિવ ગૃહના ભગવાન સ્વરૂપને બનાવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદ્રપ્રકાશ અને આગ્રામાં પીએસસીના સેનાનાયક પૂનમ તેના સભ્ય હશે ને એસઆઈટી પીડિતાના પરિવારજનોને મળીને તેમના નિવેદનો લેશે ને આ સાથે જ મામલા સંબંધિત પોલીસ કર્મીઓના નિવેદનો નોંધી ઘટનાનું કારણ અને કાર્યવાહીનું વિવરણ ભેગું કરીને શાસનને પોતાનો રિપોર્ટ સોંપશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સરકારની વિવિધ યોજના લાભ લેવા માટે બેંક ઓફ બરોડામાંથી લોન લઈ ભરપાઈ નહીં કરવાનું કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ત્યારે પહેલા નવયુગ કોલેજ બ્રાન્ચ રમર્સ બ્રાન્ચમાં આવેલું આ કૌભાંડ ઝડપાય હતું, ત્યારે હવે મોટા વરાછા અને મગદલા બ્રાન્ચમાં પણ લોન કૌભાંડ સામે આવતા ચકચાર મચ્યું છે. વરાછા બ્રાન્ચમાંથી રૂપિયા 4.49 કરોડ અને મગદલા બ્રાન્ચમાંથી રૂપિયા 5.3 કરોડની લોન લઈને આ કૌભાંડ આચરાયું હતું. ત્યારે આ મામલે કૌભાંડ આચરનાર 48 લોન ધારકો, બેંકના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. સુરતમાં સરકારી યોજનાના નામે બેંકમાંથી લોન લઈને આ રૂપિયાની ભરપાઈ નહીં કરી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. બેંક મેનેજરે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવતા પહેલા સુરતના રાંદેર રોડ સ્થિત બેંક ઓફ બરોડાની નવયુગ કોલેજ બ્રાન્ચમાં વિવિધ સરકારી યોજના હેઠળ રૂપિયા 2.28 કરોડની લોન લઈ ભરપાઈ નહીં કરી આચરવામાં આવેલું કૌભાંડ આંતરિક તપાસમાં બહાર આવ્યું હતું, જે બાદ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે આ મામલે વધુ તપાસ કરતા બેંકની ડુમસ બ્રાન્ચમાં રૂપિયા 8.34 કરોડનું કૌભાંડ બહાર આવતા સીઆઈડી ક્રાઇમમાં વધુ એક બ્રાન્ચ સામે ફરિયાદ નોંધાઈ હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણ પરથી ઈશ્વરિયા ગીરને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે. ત્યારે મોટી મોણ પરથી ઈશ્વરિયા ગીરના રોડનું કામ વહેલીમાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણ પરથી ઈશ્વરિયા ગીરને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ગ્રામજનો અને અગ્રણીઓની આ રોડ રિકારપેટ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા રતાંગા મિયા વડાલા ઈશ્વરિયા મોટી મોણ પરિયાને જોડતો 9 કિલોમીટરનો રોડ રિફ્રેશિંગ કરવા માટે રૂપિયા 22.3 લાખ મંજૂર થયેલા છે, જેથી તત્કાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આ રોડની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવા માટે મોણપરી ગામના યુવા અગ્રણી ધર્મેશ કાનાણી દ્વારા માંગ કરાઈ છે. વિસાવદર તાલુકાના મોટી મોણપરીથી રતાંગ સુધીનો ઘણા સમય પહેલા 223 લાખના ખર્ચે રોડ મંજૂર થયેલ છે. ચોમાસાની સિઝન પણ હવે પૂરી થઈ ગઈ છે, ભેજવાળું કોઈ વાતાવરણ નથી. ઘણા સમયથી લોક માગણી હતી કે આ રસ્તો ઝડપથી બનાવવામાં આવે, છતાં પણ આજ દિન સુધી કોઈ આમાં પેચવર્ક કે કોઈ કામગીરી કરવામાં આવી નથી. વહેલી તકે આ રસ્તો બને અને લોકોની પરાવર મુશ્કેલીઓ દૂર થાય તેવી અમારી ઉચ્ચ કક્ષાએ માગણી છે અને આ અંગે અમે લેખિત અને ઈમેલ દ્વારા ફરિયાદો પણ કરેલ છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.
बनासकांठा जिल्ला मां धानेराना बिन अनुभवी लोको फार्मासिस्ट नु लाइसेंस भाड़े लावी मेडिकल चलावी रहा छे। तो बीजी तरफ लोकोनी मांग उठी रही छे कि फार्मासिस्ट नु लाइसेंस भाड़े आपनार तेमज भाड़े लेनार सामे तंत्र द्वारा तपास हाथ धरवामां आवे। बनासकांठा जिल्लाना धानेरा तालुको ए राजस्थान सरहदने अडीने आवेलो तालुको छे अने आ तालुकामां गुजरात सहित राजस्थानमांथी पण लोको मेडिकल सुविधा माटे आवता होय छे। हवे जो वात करवामां आवे जाणवामां आवेली हॉस्पिटल अने मेडिकलोनी तो धानेरा शहेरमां 80 करता वधु नाना मोटी मेडिकलो आवेली छे, परंतु केटलीक मेडिकलमां बिन अनुभवी स्टाफ जोवा मळी रह्यो छे। केटलाक लोको फार्मासिस्टनुं लायसन्स भाड़े लावी मेडिकल चलावी रह्या छे, त्यारे केटलाक रविराज नाम ने मेडिकल ने आप्यु छे अने पोते कृष्णा स्टडी नाम नो ट्यूशन क्लास चलावे छे, तेमज एनजीओ फन फाउंडेशन नाम नो ट्रस्ट चलावे छे। पोते क्यारे मेडिकल मां हाजर जोवा मळतो नथी अने लोको मेडिकल चलावी रह्या छे, त्यारे लोकोनी मांग छे के बनासकांठा जिल्लाना तंत्र द्वारा आ बाबते तटस्थ तपास हाथ धरवामां आवे। तो धानेरामां मोटा भागनी मेडिकल भाड़ेथी फार्मासिस्टनुं लायसन्स लावी ચાલતી હોય છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે હવે જોવાનું રહ્યું છે કે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ। સુરેશ ગલચર, એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા। હળવદનું મોક્ષધામ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની ગયું છે, ઉપરાંત પાલિકાના શાસનમાં મોક્ષધામ જર્જરિત બન્યું છે, ત્યારે લાઇટ પાણી જેવી અનેક જરૂરિયાતોથી વંચિત રહીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। હળવદનું મોક્ષધામ આજે અનેક સુવિધાઓથી વંચિત છે, જ્યારે હળવદ પાલિકાના શાસનમાં મોક્ષધામમાં ઠેર ઠેર બાવળા ઝૂળ ઉગી નીકળ્યા છે। મનુષ્યના મૃત્યુ બાદ મોક્ષધામમાં પણ અશાંતિ જેવું વાતાવરણ સર્જાયું છે। મોક્ષધામમાં સુવિધાના નામે ફક્ત મીંડું જોવા મળ્યું છે। મોક્ષધામમાં ગંદકી, તૂટેલા બાકડા, લાઇટ પાણીની ધાંધ્યા જોઈને ડાકુ અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે ભઠ્ઠી ઉપર અગ્નિદાન દેવામાં આવે છે તે પણ વર્ષો જૂની છે, જે બદલાવવા માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ બદલાવ આવ્યો નથી। સ્નાનાગાર છે તેને પણ વ્યવસ્થાના અભાવે અલીગઢના તાળા જોવા મળ્યા છે। લાકડા, લાઇટ, પાણી સહિતની સુવિધાઓની અનેકવાર બુમરા ઉઠી છે, જ્યારે શમશાનમાં કેમ કોઈ પણ સુવિધા નથી અપાઈ રહી તેવા પ્રશ્નો શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। મયુર રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ। તો હાલના સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।